नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गुजराती एना पहला पाठ पहला सत्र नो पहला पाठ बजार में अगौना वीडियो में एना विषय आप समझूती मेळवेली चित्र नो अवलोकन पण करेलु अने थोड़ा घणा प्रश्नों ना जवाब पण आपणे समझेला। तो हवे आज आप आजना वीडियो में एमां जे स्वाध्यायना प्रश्नों आपेला छे एना विषय चर्चा करीशुं। तो मारी साथे साथे तमे पण तमारी गुजराती बुक अने नोटपेड साथे राखो अने स्वाध्यायनो जे प्रश्न आपेला छे पाना नंबर 2 ઉપર તે તમારી બુકમાં શોધીને રાખો જેથી કરીને આપણે પ્રશ્ન સમજતા જઈએ અને સાથે સાથે લખતા જઈએ। તો સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપેલા છે ખૂબ જ સરળ અને ઈઝી છે કે એમ કે એનો જવાબ છે આપણે અગાઉ જે ચિત્રનો અવલોકન કર્યું ચિત્રને આધારે જ આપવાનું છે કે નવું નથી એટલે મારી સાથે તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી લખતા આવજો જેથી કરીને આપણે એના પ્રશ્ન સરળતાથી સમજી શકીએ। તો આપણે જોઈએ કે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે ચિત્રનો અવલોકન કરી નીચેના પ્રશ્નના ઉત્તર લખો। અવલોકન કરવું એટલે શું ચિત્રને બરાબર જોવું એટલે એમાં જોઈને આપણે જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તેનો વ્યવસ્થિત સારી રીતે જવાબ આપો। તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન શું છે એમાં કે ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો। ચિત્રમાં આજે સમગ્ર ચિત્રમાં શું શું દેખાય છે બીજું જે સમગ્ર ચિત્રમાં શું દેખાય છે તેની વાત કરવામાં આવી છે જે આપણે આમાં બતાવવાની છે। તો અહીં પ્રશ્ન આપણે લખેલો છે કે ચિત્રમાં ત્યાર પછી ચિત્ર દેખાય છે બસ
બસ મુસાફરોને એક ગામથી બીજા ગામે લઈ જવા માટે થાય છે. આપણે જાણો છો કે એક ગામથી બીજા ગામ જવું ત્યારે આપણે બસનો ઉપયોગ કરીએ છીએ. તમે બધા બેસેલા છો અને અનુભવ પણ કરેલો હશે. રિક્ષા રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. તમે કોઈ શહેરમાં ગયા હોય ત્યાંથી તમારા કોઈ સંબંધીનું ઘર દૂર હોય ત્યારે કે કોઈ બીજું વાહન ઉપલબ્ધ ન હોય પણ રિક્ષા મળી જાય છે. રાતે જ્યાં જે સ્થળે પહોંચવું હોય તે સ્થળે પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કાર કે મોટર બાઇક. કાર કે મોટર બાઇક કે આપણે મોટર બાઇક તો ઘણા ઘણા ઘરે હશે. હવે અત્યારે તો કાર બધે પાસે ઉપલબ્ધ છે. સામાન આપણે ઉપયોગ કરીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવા માટે થાય છે. આપણું ઘરનું વાહન હોય તો આપણે કોઈને સમયસર પહોંચવું હોય તો કોઈ વાહનની રાહ જોવાની ના હોય. આપણું વાહન હોય આપણે એમાં આપણા ટાઈમે નીકળી જાય આપણા ટાઈમે પહોંચી જાય. એટલા માટે કાર કે મોટર બાઇકનો ઉપયોગ સમયસર સ્થળમાં પહોંચવા માટેનો થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. હેલ્મેટ પહેરનાર ને અકસ્માતમાં શો ફાયદો થયો? આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અકસ્માત થયેલો જોવા મળે છે. એ વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું છે તો હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે એ આની માહિતી આપણે આપવાની છે, જવાબ આપવાનો છે. તો આપણે જોઈએ કે હેલ્મેટ પહેરનારને માથાના ભાગમાં ઈજા થઈ નહીં અને જીવલેણ ઘાતમાંથી બચી ગયો. હેલ્મેટ પહેર્યો તેના કારણે માથામાં વાગ્યું નહીં અને જીવલેણ પોતાનો જીવ બચી ગયો. તો હેલ્મેટ પહેરવાથી આ ફાયદો થયો. આપણે એનો જવાબ જોયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? આપણે જોઈએ છીએ કે ગામડા કરતાં શહેરમાં સુવિધાઓ થોડી વધારે હોય છે, પણ એ કઈ સુવિધાઓ વધારે છે અને કઈ કઈ ઉપલબ્ધ છે એટલે મેળવે છે મળે છે એની વાત કરવાની છે, જવાબ આપણે આપવાનો છે. તો આપણે જોઈએ કે શહેરમાં નાગરિકોને કઈ કઈ સુવિધા મળે છે. જવાબ આ છે, શહેરમાં નીચે જણાવેલ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જેવી કે એમ્બ્યુલન્સ, એ વ્યક્તિને અકસ્માત થાય એમ્બ્યુલન્સ શહેરમાં ઉપલબ્ધ હોય છે કે તાત્કાલિક એને હોસ્પિટલે લઈ જાય છે. ત્યાર પછી હોસ્પિટલ, કે એમ્બ્યુલન્સ લઈને હોસ્પિટલ જાય છે સારવાર માટે હોસ્પિટલની જરૂર પડે તો શહેરમાં હોસ્પિટલ પણ આવેલી હોય છે. શાળા એટલે બાળકોને ભણવા માટે, વિદ્યાર્થીઓને ભણવા માટે શાળા પણ શહેરમાં ઉપલબ્ધ હોય છે. બસ સ્ટેશન, બસ સ્ટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બસ જે આપણે રાહ જોઈએ છીએ તે બસ સ્ટેશન કે એ પણ શહેરમાં ઉપલબ્ધ છે. જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ. જીવન જરૂરિયાત જીવન નિર્વાહ માટે નાગરિકને જે જીવન જીવવા માટે જીવનને નિર્વાહ માટે જે વસ્તુઓ મળે છે મેળવી પડે છે એ વસ્તુઓ મેળવવા માટેની દરેક દુકાનો ત્યાં શહેરમાં કોમ્પ્લેક્સમાં આવેલી હોય છે. પોલીસ જીપ, શહેરમાં નાગરિકોના રક્ષણ માટે પોલીસની જીપ પણ ઉપલબ્ધ હોય છે. નાસ્તા હાઉસ એટલે જમવા માટે જે આપણે નાસ્તો કરીએ છીએ, નાસ્તા હાઉસ એટલે નાસ્તો પણ શહેરમાં મળી રહે છે. તો આપણે આજે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ના પાંચમા પ્રશ્ન જોયા અને સમય જાય જવાબ પણ જાણ્યા. તો એ તમારે આજે હોમવર્કમાં પણ એ પાંચમા પ્રશ્નો લખવાના છે તમારી નોટબુકમાં. તો આપણે સમજેલા જે પ્રશ્નો છે પ્રશ્ન નંબર 1ના 5 પ્રશ્નો એ પ્રશ્નો અને જવાબ પણ લખવાના છે.